આપણા લાસ્ટ વીક આઈઆઈએમમાં મારો વર્કશોપ હતો. વિષય હતો રેડિયો, રેડિયોની જર્ની. છેલ્લા 15 વર્ષમાં રેડિયો કેટલો બદલાયો. મને ઘણા લોકો પૂછે છે કે રેડિયોનું ફ્યુચર શું, ત્યારે હું એક જ જવાબ આપું છું કે છાપાની અત્યારે શું હાલત છે. તમે છાપું વાંચો છો, પણ તમારી નવી જનરેશન એ એટલું જ પ્રેમથી છાપું વાંચે છે? તમારી અને ન્યૂઝપેપરની દોસ્તી જેવી છે એવી દોસ્તી તમારા ઘરમાં જે ટીનેજર છે એની ન્યૂઝપેપર સાથે ખરી? નહીં ને. તમે જેટલી મિનિટ દિવસમાં છાપાને આપો છો એટલી મિનિટ આવનારી પેઢી ન્યૂઝપેપરને આપે છે? એ એકચ્યુઅલી હાથમાં છાપું નથી લેતા, પણ એ ન્યૂઝ તો મેળવી જ લેશે. ક્યાંથી? એનો સોર્સ હવે ઇન્ટરનેટ છે. ભલે સાચા હોય કે ખોટા હોય, પણ ઇન્ટરનેટ પર અલગ અલગ વેબસાઇટ પરથી ફટાફટ ન્યૂઝ મેળવી લે છે એને જે જોઈતા હોય એ. એટલે ન્યૂઝ તો રહ્યા જ છે, ખાલી એનું ફોર્મેટ બદલાયું છે. અને આવું જ રેડિયોની બાબતમાં પણ થશે જયારે થવાનું હશે ત્યારે. તો બીજો સવાલ મને એવો પૂછવામાં આવે કે તો તમને ચિંતા નથી થતી? અલા, શેની ચિંતા? જયારે રેડિયો જોઈન કર્યો ત્યારે ખબર નહોતી કે શું થવાનું છે, તો હવે અત્યારે શેની ચિંતા કરું? અચ્છા, એક ત્રીજો સવાલ પૂછવામાં આવે જયારે હું ઓટોગ્રાફ આપું ત્યારે એમાં લખતો હોઉં છું, રિમેમ્બર ઇવન ધીસ વિલ પાસ અવે. ત્યારે પણ ઘણા પૂછતા હોય છે કે આ તમે કેમ લખ્યું. એનો જવાબ આપી દઉં અત્યારે. એનો જવાબ એ છે કે વર્ષો પહેલા મેં ક્યાંક વાંચ્યું હતું એક પુસ્તકમાં કે આ સમય પણ પસાર થઈ જશે. અનુકૂળતામાં સુખમાં જયારે છકી જવાય અને પ્રતિકૂળતામાં દુઃખમાં જયારે ગભરાઈ જવાય, ત્યારે એટલું જ વિચારવું કે આ સમય પણ પસાર થઈ જશે. બધી સ્થિતિમાં, સુખમાં કે દુઃખમાં, ધનિક અવસ્થામાં કે નિર્ધન અવસ્થામાં, રોગમાં કે નિરોગી સ્થિતિમાં, જ્યારે તમારી પ્રશંસા થતી હોય ત્યારે કે પછી તમારી ટીકા થતી હોય ત્યારે, તમને લાભ થતો હોય ત્યારે કે પછી ખોટ જતી હોય ત્યારે, જીવનની કોઈ પણ પરિસ્થિતિમાં, સુખમાં હો કે દુઃખમાં, એક જ વસ્તુ વિચારવી કે આ સમય પણ પસાર થઈ જશે. અને આ સૂત્ર આમ એટલું સહેલું નથી અપનાવવું, લખવું અથવા બોલવું સહેલું છે, પણ જયારે એના વિશે વિચારીએ અથવા તો ચિંતન કરીએ અથવા તો એને આચરણમાં મૂકવાનો પ્રયત્ન કરીએ, ત્યારે સુખ અને દુઃખ બંને એનો ભાર હળવો તો થઈ જ જતો હોય છે. આનંદનો ભાર અને વિષાદનો ભાર બંને હળવા કરવા માટેનો સારામાં સારો રસ્તો છે. જસ્ટ રિમેમ્બર ધીસ વિલ પાસ અવે. એ જ આજનો મોર્નિંગ મંત્ર. 7:12 થઈ રહી છે. જો ને જોત જોતામાં આખો મહિનો વીતી ગયો. રિયલાઇઝ પણ થયું, અલા 2018નો આખો મહિનો પૂરો થઈ ગયો. 31 જાન્યુઆરી 2018નો પહેલો મહિનો સમાપ્ત. આજે બુધવારની સવાર. મિર્ચી 98.3 પર હું છું ધ્વનિત તમારી સાથે. ગુડ મોર્નિંગ માય ડિયર.